नंबर एक पहली कंडीशन छे नो एडवाइस, बराबर ध्यान थी सांभळजो। अहीं नाना बेटा छे, यंगस्टर बेटा छे, वडीलो बेटा छे के घरडा बेटा छे, बधाने पोतानी जिंदगी में काम लागे एवा त्रण सूत्रों छे नो एडवाइस। तमने दिल खोली ने बात करूं, आखो प्रवचन छे ने मैं मारी रीते तैयार भले कर्यू के कोई महात्मा पासे सांभळ्या ए बधुं नंबर टू में छे, पण मने आना मेन मुद्दा जो आपनार कोई होय ने तो पूनाना एक श्रावक हता। વાતમાંથી વાત નીકળી, 70 વર્ષના બહુ ધર્મિષ્ઠ, મેં એમને પૂછ્યું બરાબર, મને કે જિંદગીમાં 3 સૂત્રનું બરાબર પાલન કરું છું એટલે ક્યાંય પ્રોબ્લેમ આવતો નથી, અને એમણે મને આ ગોલ્ડન સૂત્ર કીધા, એમાંનું પહેલું સૂત્ર હતું નો એડવાઇસ। ઘરમાં, દુકાનમાં, ઉપાશ્રયમાં, દેરાસરમાં કોઈને આપણે એડવાઇસ આપવાની જ નહીં, આપણા જેવો કોઈ સુખી નહીં। નો એડવાઇસ। દીકરો મોટો થઈ ગયો છે, દુકાન ચલાવતો થઈ ગયો છે, દીકરાને ઘેર દીકરા આવ્યા છે, હવે મારે એડવાઇસ આપવાની શું જરૂર છે? નો એડવાઇસ। બેસે છે, સાચું બોલો, આખા દિવસમાં કેટલી વાર સલાહ આપો છો? અહીંયા આવ્યા ત્યાં સુધીમાં કેટલાને સલાહ આપતા આવ્યા છે? ક્યારેક ડાયરેક્ટ, ક્યારેક મોબાઈલ પર। જોજો, આ મારા સાહેબ છે ને કહે છે હું 9:30 દસે મૂકીશ, પણ 10:30 સુધી મૂકવાના નથી, એટલે મારે દુકાને કદાચ આવતા મોડું થાય, પણ તું આ કરના જે તે કરના જે ફળાણું કરના જે ઠીકણું કરના, જો નહીં કર્યું તો આવી બન્યું। નો એડવાઇસ। સાચું બોલો, સલાહ વધારે આપો છો કે સ્નેહ વધારે આપો છો? સલાહ વધારે આપો છો કે સ્નેહ વધારે આપો છો? તમે સ્નેહ વધારે આપશો ને તો સલાહ આપવી નહીં પડે, સ્નેહ ઓછો હોય ત્યાં જ સલાહ વધારે આપવી પડે છે। આપણી હાલત એવી છે ને, જ્યાં જઈએ ત્યાં આપણે આપણું ડબકું મૂક્યા વગર રહીએ જ નહીં। દેરાસર ગયા, કોને સલાહ આપવાની? પૂજારીને। ઉપાશ્રયમાં આવ્યા, કોને સલાહ આપવાની? વોચમેનથી લઈ અને ઝાડુ મારવાવાળા માણસને। પછી ઘરે ગયા, કોને આપવાની? કોને નથી આપતા એ કયો? અને ઓફિસમાં ગયા, આખા સ્ટાફને સલાહ। આ તેમ નથી, આ આમ નથી, આના ઠેકાણા નથી, આના આમ નથી। તમે એન્ટ્રી મારો ઓફિસમાં, તમારો સ્ટાફ તમને જોતાની સાથે ઊભો થઈ જાય ખરો? તમારા વગર કીધે તમને પાણી આપે ખરા? જલ્દી, તમે સ્નેહ આપો છો કે સલાહ આપો છો ને એ મારે તમને પૂછવાની જરૂર નથી। તમારી ઓફિસમાં તમે એન્ટ્રી મારો ને એ વખતે એ લોકોનું જે બિહેવિયર હોય એના પરથી હું તમને કહી દઉં તમે સ્નેહ વધારે આપ્યો છે કે સલાહ વધારે આપીશ। અમારા ગુરુદેવ પાઠ ઉપરથી ઊભા થાય એટલે અમે શિષ્ય આમ ઊભા થઈશ, અમારા ગુરુની નજર પાણીના ઘડા પર પડે ને એ લેવા જાય એ પહેલાં અમારા શિષ્ય આવી અને ગુરુને પાણી આપી દે, કારણ કે ગુરુએ અમને સલાહ નથી આપી, ગુરુએ અમને શું આપ્યો છે? સ્નેહ આપ્યો છે। શિષ્ય અને ગુરુ વચ્ચે કયો સંબંધ? લોહીનો સંબંધ હોય, બે ભાઈઓ જ હોય, અમે બે ભાઈ કહેવાઈએ? શિષ્ય અને ગુરુ વચ્ચે કયો સંબંધ? લગ્નનો સંબંધ હોય, બે સાધુ ભાઈઓ છીએ, સંસાર જ જોયો નથી, સાધુ ભાઈ ક્યાંથી? અમે જો દીક્ષા લીધી ને ત્યારે અમને ખબર જ નહીં સાધુ ભાઈ એટલે હું। એમાં અમારા હેમરત્ન સુરી મહારાજે એક સરસ વ્યાખ્યા કરી કે મુંબઈની ટ્રેન જોઈ છે, આહા હા હા, વાત થાય એમ નથી, દહીસરમાં આપણે કચ્છી ભાઈ રહીએ છીએ, મને મળવા આવ્યા, મને કે મહારાજ સાહેબ આપણે મુંબઈની ટ્રેન ઉપર એક કવિતા બનાવી, સંભળાવું? મને સંભળાવો, મને કહે કે આપણે છે ને ભગવાન રામને પણ ચેલેન્જ આપી દઈએ, હે રામ ભૂલ જાયેગા તેરા નામ, મંદિર મેં બેઠા હે મજા સે, જરા બહાર આકે તો દિખા, યે લે ફર્સ્ટ ક્લાસ કી ટિકિટ, જરા ચર્ચ ગેટ જાકે તો દિખા। સાડુ ભાઈ, હા એ તમને બરાબર યાદ, મેં કીધું ને અમારો વિષય જ નહીં, યાદ જ ન આવે। ઈ કે મુંબઈની ટ્રેનની અંદર એવા એવા ભરા એવા ભરાય ઘેટા બકરાની જેમ, બે ભાઈ એકબીજાને ઓળખતા નહીં પણ એવા ચીપી ચીપીને ઉભા હોય કે જાણે બે સાડુ ભાઈ એકબીજાને ભેટતા ના હોય। એ પહેલી વાર સાધુ ભાઈ સાંભળ્યું ત્યારે મેં હેમરત્ન માને પૂછ્યું, સાધુ ભાઈ એટલે શું? એ તો કયો, મને બહુ સરસ વ્યાખ્યા આપી, એક ઘરમાં બે જણા ધાડ પાડે એનું નામ સાધુ, બે ભાઈ એક જ ઘરે ધાડ પાડી આવે એનું નામ સાધુ ભાઈ છે।